वेरी गुड मॉर्निंग स्टूडेंट्स, आज धोरण 10 इंग्लिश मीडियम अने गुजराती मीडियम नो छंद पार्ट 2 सीखवा जई रह्या छीए। छंद पार्ट बीजो सीखे ए पहेला पार्ट 1 नो ओवरव्यू हूँ आपीश, पछी मैं तमने ईज लेक्चर में कीधुं हतुं के हूँ बे बाबतो के बे पहेला राइटर अने सेफ केवी रीते बनाए એની વિશેની પણ હું તમને માહિતી આપીશ, એમાં ગ્રોથ તમારી લાઈફનો કેટલો છે એની વિશે પણ માહિતી આપીશ, અને પછી છંદ પાર્ટ 2 શીખવાડીશ, બરોબર? તો પહેલા છે એ આપણે શેફ કેવી રીતે બનાય એની હું તમને થોડી બોર્ડ ઉપર માહિતી આપી દઉં। શેફ કેવી રીતે બનાય, શેફ એટલે આમ થાય રસોઈ, ગુજરાતીમાં જઈએ ને તો એની કઈ આમ જોઈએ ને તો આપણને એમ લાગે રસોઈ બનવાનું એમ, પણ ખરેખર રસોઈઓ બનવાનું એક આપણા ગુજરાતીમાં કહેવત છે કે કોઈનો હૃદય સુધીનો રસ્તો છે ને પેટથી ન જાય, એટલે કોઈને ખુશ કરવા હોય। નરેન્દ્ર મોદી જ્યારે 2014 માં વડાપ્રધાન તરીકે આવ્યો અને એને અમેરિકાના નેતાઓને ખુશ કરવાના હતા, તો ભારતના જ રસોઈયા દ્વારા છે અમેરિકામાં બધાય નેતાઓ બધાય બિઝનેસમેનોને પાર્ટી આપી, બરોબર? મસ્ત ભોજન બનાવડાવ્યું, વેજીટેરિયન વધારે હતું એમાં, બરોબર? તો આ કહેવતનો ઉપયોગ કરી નથી, બરોબર? અને જે રસોઈ, મને એ રસોઈનું નામ નથી ખબર પણ મેં એની વિશે વાંચેલું છે, જે રસોઈ ભોજન બનાવેલું હતું, બરોબર, એને અમેરિકામાં કેટલી સ્ટ્રગલ કરી હતી ને એનું વર્ણન પણ ન્યૂઝપેપરમાં આવી ગયું, બરોબર? પણ એ શેફ એની માટેનો કોર્સ પહેલા તો તમારે કયો કરવાનો થાય? હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવાનો થાય। હોટલ મેનેજમેન્ટ એ ડિપ્લોમાય આવે અને ડિગ્રી કોર્સ પણ થઈ શકે હોટલ મેનેજમેન્ટ, અને સરકારે હમણાં છે હોટલ મેનેજમેન્ટના કોર્સ માટે છે એ ગાંધીનગરમાં એક કોલેજ છે એ શરૂઆત કરી છે, એમાં તમારો રેન્ક વ્યવસ્થિત આવે અને તમે પરીક્ષામાં સારી રીતના પાસ થયા હોય તો સાવ ઓછા રૂપિયામાં કોર્સ થઈ જાય છે। બાકી તો એની સારી સારી કોલેજોમાં છે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા જાઓ તો તમારે ખરેખર એમાં બહુ રૂપિયા દેવા પડે, પણ આ જે કોર્સ છે હોટલ મેનેજમેન્ટનો કોર્સ એમાં પહેલા તો તમને છે ને દાખલા તરીકે જે નોન વેજીટેરિયન નો હોય, બરોબર, હું આ વસ્તુ ન બનાવું કે હું આને આ સર્વ ન કરું એટલે કે પીરસું નહીં, એવી બધી મનમાંથી છે તમારી કુટેવો જ કાઢી નાખે, બરોબર? અને ખરેખર સ્વાદ કોને કહેવાય, કેટલી ક્વોન્ટિટીમાં કેવી ક્વોલિટીમાં બનાવવાનું, દેશ વિદેશમાં કેવા પકવાનો હોય, એવું કઈ નથી કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ અહીંયા કર્યો અને તમને અમેરિકામાં નોકરી મળી, તો એ વસ્તુ તમારે ત્યાં શીખવી પડે, બરોબર? ફૂડની એક ચેનલ પણ આવે છે, બરોબર, ત્યાં જુદા જુદા ફૂડ બનાવતા શીખવાડે, અને ઘણા બધા દાખલા તરીકે મારી જેવો જોઈ ને શેફ બનવાની ઈચ્છા ધરાવતો હોય પણ માછલી કે એનું શાક બનાવતા હોય અથવા એ એનું જે ફૂડ બનાવતો હોય તો હું ટીવી બંધ કરી નાખું તો હું રસોઈયો ન બની શકું, બરોબર? તો એમાંથી તે મારે બહાર નીકળવું પડે ત્યારે હું સેફ બની શકું। તમે 3-star હોટલ થી માંડીને તમને 5-star હોટલ સુધી કામ મળી શકે, 7-star એ આવે, બરોબર, 3-star થી માંડીને, અને એમાં તમારે પેકેજ છે 10 લાખ 15 લાખ, તમારી કેવી આવડત છે એની ઉપર તમને પેકેજ મળી શકે, બરોબર? સારી હોટલમાં, વિદેશની હોટલમાં પેકેજ મળ્યું હોય તો તમને ડોલરમાં રૂપિયા મળે, તો કદાચ વર્ષે છે તમે 50 લાખ કે કરોડ સુધી કમાઈ શકો, તો તમે છે એ આને પોતાનો વ્યવસ્થિત તમારી પોતાની હોટલની ચેઇન ઊભી કરી શકો, કેમ સિટી પોઈન્ટની ચેઇન છે, બરોબર? બધા હવે છે એ સામાન્ય હોટલ કરતા મહિનામાં કે 2 મહિને એક જ વખત જાય પણ સારી હોટલમાં જવાનું પસંદ કરે છે, કારણ કે સ્વાસ્થ્ય માટે સારું હોય શકે કદાચ જમવાનું, બરોબર? પછી હાઇજીનની સરખી કાળજી લેતા હોય એટલે લોકો જવાનું પસંદ કરતા હોય છે, બરોબર? તો એવી હોટલની ચેઇન પણ કેટલી બધી છે, તો એ પોતે તમે પોતે પણ હોટલની ચેઇન ઊભી કરી શકો, બરોબર? તો આ હોટલ મેનેજમેન્ટ છે એ તમને કેરિયરને સારો અવકાશ આપે છે, છોકરીઓને પણ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા છે એ સારું છે, છોકરા પણ કરે છે, બરોબર, કે હું કઈ રાંધું નહીં એવું કઈ, અત્યારના કઈ કમાવા માટે માણસ છે ગમે વ્યવસ્થિત કામ કરી શકાય, બરોબર? મારા ફ્રેન્ડે તે છે હોટલ મેનેજમેન્ટનો કોર્સ હમણાં કર્યો હતો,
અને લોકડાઉન પેલા ઈ ટીચિંગ લાઈન માં હતો પણ હોટલમેન નો કોર્સ કરી રાખ્યો તો એટલે અત્યારે વડોદરા માં એ પોતે 5-star હોટલ માં કામ કરે છે. અત્યારના લોકડાઉન માં સમય માં બહુ કામ ન હોય તો 30,000 નો પગાર છે મહિનાનો. એટલે તમે છે 3.5 લાખ ઉપર પેકેજ ગણી લેવાનું. એ તે હોટલમાં 2 વર્ષ રહ્યો બરોબર, તો પછી 6 લાખ જેટલું પેકેજ ગણી લેવાનું. છોકરાનું નામ પણ કહી દો, આકાશ શ્રીવાસ્તવ કરીને છોકરો છે બરોબર. એની વાઈફ પણ હોટલ મેનેજમેન્ટનું જ કરેલું છે, પણ એ તેને ગવર્મેન્ટ જોબ કરે છે એને, એટલે એને હોટલ મેનેજમેન્ટની કાંઈ જરૂર નથી, પણ આટલું કામ લાગે. પછી મેં તમને બીજું કીધું હતું કે હું તમને રાઇટર કેવી રીતે બનું. એક રાઇટરની જો સ્ટુડન્ટ કોઈ ચોક્કસ છે એની માટેના કોર્સ નથી બરોબર. તમારા અંદરથી છે એ તમે વિચારી શકતા હોવા છો, મનથી વિચારી શકતા હોવા છો. કોઈ વાંચન કરવાની, એક જગ્યાએ બેઠા રહેવાની, કલાકો સુધી બેઠા રહેવાની છે, તમારામાં શક્તિ હોવી જોઈએ, ત્યારે તમે રાઇટર બની શકો. એક નાનો અમથો વિચાર આવે એને 4-5-10-10 પાના સુધી લખી શકો, શકતા હોવા જોઈએ બરોબર. તમારું વાંચન છે બૃહદ, એટલે કે વિશાળ હોવું જોઈએ. તમારી ઇલોક્યુશન પાવર સારો હોવો જોઈએ, ઇલોક્યુશન એટલે કે બોલવાનું, ઓરેટર તમે હોવા જોઈએ. તો આ બધું છે એ તમે રાઇટર તરીકે કામ લાગે. હવે રાઇટર તમને એમ થાય કે રાઇટરમાં કેરિયર કેવી, રાઇટરમાંથી તમે સ્ક્રિપ્ટ રાઇટર બનો દાખલા તરીકે બરોબર. તો સ્ક્રિપ્ટ તમારી સારી હોય તો સ્ક્રિપ્ટમાં પિક્ચર ઉપરથી તમે નફો લઈ શકો, અથવા સ્ક્રિપ્ટ છે તમારા નામ સાથે વેચી દઈને એક તો અમુક ચોક્કસ રકમ લઈ શકો, પછી એમાંથી રોયલ્ટી મળતી જાય બરોબર. આગળ છે પિક્ચર જુદા જુદા જગ્યાએ વેચાતું જાય, એમ એની પરથી રોયલ્ટી મળતી જાય. દાખલા તરીકે પેલી હેરી પોટરની લેખિકા રવ ઉપરથી નામ છે, પૂરું નામ નથી યાદ પણ રવ ઉપરથી કદાચ નામ છે એનું બરોબર. એ હેરી પોટરની પહેલો ભાગ પ્રસારિત કર્યો, પહેલો ભાગ છે એને પબ્લિશ કર્યો ત્યારે એને બુકના રૂપિયા મળ્યા હતા. અત્યારે બુક વેચાય તો પબ્લિશર જે મળે એમાંથી 2-5% એને મળે, એની પરથી મૂવી બન્યું તો એની પરમિશન લેવી પડે, એની એને રૂપિયા મળે બરોબર. એટલે તમે લાંબુ વિચારો તો આમાં બહુ ગ્રોથ છે. જુલે વર્ન નામનો લેખક, એક યાદ રાખજો જુલે વર્ન, હું બોર્ડ ઉપર લખું છું એનું નામ જુલે વર્ન. બની શકે ત્યાં સુધી તમને મળે તો આની બુક વાંચવી બરોબર. ક્યાંક 80 દિવસમાં પૃથ્વીની પ્રદિક્ષણા છે બરોબર છે, સાગર સમ્રાટ કરીને બુક છે બરોબર. પછી સાહસિકો સમુદ્રના કે સાગરના કે ના સાહસિકો છે એ ક્યાંક બુક છે બરોબર છે. પછી લાઇટ હાઉસ કરીને બુક છે, બધી બુકો છે એની આમ કહેવાય ને કે બેસ્ટ સેલર બુક. એ વ્યક્તિ એ પહેલી બુક લખી ત્યારે 40 પબ્લિશર પાસે ગયો, ના પાડી દીધી. પછી તો પોતે વિદેશમાં રહેતો, સગડી હોય ને ઘરમાં ઓલા હું પિક્ચરમાં આવે છે એમાં સગડીમાં જ તે બુક નાખી દીધી. બુકના થોડાક પાના જલતા હતા ત્યારે એની વાઈફે લઈ લીધા અને એમ કીધું એક વધારે પબ્લિશરને તો આપો, એક વધારે પબ્લિશરને આપ્યું તો એને કાંઈ રૂપિયા ન આપવાની શરતે છાપવાનું નક્કી કર્યું. પછી એટલી બધી છે એ પ્રખ્યાત થઈ કે અત્યારના 40 ભાષાઓમાં છે એનું રૂપાંતરણ થયું છે. તો પછી તમારે લખવાની કેવી આવડત એની ઉપરથી છે સારા સારા રાઇટર. અને એક છે તમે પેલું કહેવાય ને કે હવે તો સિરીઝનો જમાનો છે તો સિરીઝ લખી શકો બરોબર. એક જ તે નહીં પણ તમને કહેવાય ને કે 3-3-4-4 સિરીઝ સુધી તમને એની રોજગારી મળી રહે. તો તમે વિચારો તો આની આની પાછળ એક સારું ભવિષ્ય છે. રાઇટિંગ પાછળ લખવાની આવડત હોય અથવા તમારે ફ્રીલાન્સિંગ ઘરે જ કામ કરવું હોય બરોબર, ઘરે જ કામ કરવું હોય તો આ કામ કરી શકો બરોબર. તો હવે જોઈએ છે આપણું મેઇન કામ. હવે મેં તમને પેલા રિવિઝન કરાવવાનું કહેતો હતો કે લઘુ અક્ષર એટલે હસ્વ ઈ, હસ્વ ઉ, હસ્વ પછી રૂ બરોબર, પછી ક્ર, એ બધા હસ્વ. એક હસ્વ કી હોય, હસ્વ કુ હોય, હસ્વ ક્રુ હોય કે ક્ર હોય બરોબર છે. ગુરુ અક્ષર એટલે કા, દીર્ઘ કી, પછી કે, કો, કઈ, કૌ, આ બધા દીર્ઘ અક્ષર છે બરોબર. હસ્વ અક્ષરની નિશાની ઓલી યુ આકારની, અર્ધચંદ્રાકાર આકારની. ગુરુ અક્ષરની મોટો લીટો, એટલો મોટો એ નહીં કે આખી લીટી ભરાઈ જાય બરોબર. આ લઘુ અને ગુરુની નિશાની થઈ. હવે
कोष्टक हूँ बनाव तमारी माटे कोष्टक बनाव आ कोष्टक गोखी नाखवा करता तमे सीखी लो एक लाइन सीखी लेशो ने तो बधु आखु कोष्टक आवडी जशे एक ज लाइन तमारे सीखवानी छे एटले तमने आखु कोष्टक आवडी जशे जो हूँ कोष्टक लखू छु आ गण लखू छु अहींया गण य मा ता रा ज भा न स ल अने गा बरोबर अटलू याद रखवानू छे बरोबर अटलू याद रखवानू छे तमारे य मा ता रा ज भा न स ल अने गा बरोबर अटलू याद रखवानू छे खाली बरोबर एनी ऊपरथी बाजू बनी जशे હવે એનું સ્વરૂપ લખું છું આ એની બાજુનું પણ આની ઉપરથી જ બની જશે બરોબર કેની ઉપરથી આની ઉપરથી આ લાઈન યાદ રહી ગઈ એટલે તમને આખું કોષ્ટક આવડી ગયું આ કોષ્ટક આવડી ગયું એટલે 80% તમને છંદ આવડી ગયો બરોબર આ લાઈન યાદ રહી ગઈ એટલે તમને કોષ્ટક આવડી ગયું કોષ્ટક આવડી ગયું એટલે છંદ આવડી ગયું બરોબર 80% છંદ આવડી ગયા હવે એનું સ્વરૂપ કહ્યું તો ત્રણ ત્રણ પેલા ત્રણ ત્રણ અક્ષર લેતા હતા આ પેલું ય મા તા ય મા તા બરોબર છે પેલા ત્રણ આવી ગયા હવે આ અક્ષર કાઢ નાખો હવે પછીના ત્રણ લે મા તારા ય મા તા પછી મા તારા હવે આ અક્ષરે કાઢ નાખો તારા જ હવે એટલું શીખી લ્યો ને જે અક્ષરથી શરૂ થાય ને એ અક્ષર પછીના બે અક્ષર લેવા અને એની ઉપરનો અક્ષર કાપી નાખવાનો હવે આ અક્ષરથી શરૂ થયું એટલે આ પછીના બે લેવાના રાજભા બરોબર પછી જભાન પછી ભાનસ પછી નસલ પછી સલગા હવે તો ખાલી એક એક અક્ષર જ લેવાના લ અને ગા બરોબર છે ફરી વાત બોલું છું કે પેલા શું લેવાનું ગણ લેવાનું બરોબર છે આ બધા ગણ મૂકી દેવો પેલી લાઈન મૂકી દેવાની પછી ત્રણ ત્રણ અક્ષર લેવાના એક અને એની સિવાયના બે આ એક અને એની સિવાયના બે આ એક એની સિવાયના બે આ એક એની સિવાયના બે બરોબર એમ કરીને આખું કોષ્ટક બનાવી નાખવાનું હવે માત્રા મૂકીએ છીએ શું મૂકીએ છીએ માત્રા ઓલું લઘુગુરુના નિશાની મૂકતા હતા ને એ નિશાની મૂકીએ છીએ બરોબર હવે જો ય પ એટલે આ કઈ નિશાની થઈ લઘુની કઈ નિશાની થઈ લઘુની બરોબર છે હવે આ બે કઈ નિશાની થઈ ગુરુની કારણ કે આ આવ્યો એટલા માટે બરોબર ફરી વાર બોલું છું ય એટલે લઘુની નિશાની આ બે ગુરુની નિશાની થઈ બરોબર કેમ થઈ તમને ખબર છે પછી મા તારા ત્રણેયમાં આ આ છે એટલે ત્રણેય કેની થઈ નિશાની ગુરુની નિશાની થઈ ત્રણેય કેની થઈ ગુરુની નિશાની થઈ બરોબર પછી તારા જ પેલા બેમાં આ છે પછી અ છે એટલે ગુરુ ગુરુ લઘુની નિશાની થઈ બરોબર રાજભા તો પેલા અને છેલ્લામાં આ છે પછી વચ્ચે અ છે એટલે ગુરુ લઘુ ગુરુ બરોબર હવે આમાં પેલા અને છેલ્લામાં અ છે અને વચ્ચેમાં આ છે એટલે લઘુ ગુરુ લઘુ પછી પેલામાં આ છે બાકી બેમાં અ છે એટલે ગુરુ લઘુ લઘુ બરોબર ત્રણેયમાં અ છે એટલે લઘુ 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 પછી અહીંયા જો પેલા બેમાં અ છે પછી આ છે એટલે લઘુ લઘુ ગુરુ પછી આ અ છે એટલે લઘુ અને આ છે એટલે ગુરુ હું ફરી વાર કહું છું પેલા શું મૂકી દેવાનું તમારે આ ગણ ય મા તા રા જ ભા ન સ લ અને ગા આ મૂકી દેવાના અક્ષર બરોબર છે પછી પેલા ત્રણ ત્રણ અક્ષર લેવાના ય મા તા એટલે ય નું શું થયું એ અ છે એટલે લઘુ અને બે આ છે એટલે ગુરુ એમ મ નું શું થયું મા તારા ત્રણેય આ છે એટલે ત્રણેય ગુરુ પછી તારા જ બરોબર તો બે આ છે પેલા બે આ છે છેલ્લે અ છે એટલે ગુરુ ગુરુ લઘુ પછી રાજભા પેલો આ છે એટલે ગુરુ પછી બીજો અ છે એટલે લઘુ ત્રીજો આ છે એટલે ગુરુ જ ભાન પેલો છેલ્લો અ છે એટલે લઘુ અને વચ્ચેનો છે આ છે એટલે ગુરુ પછી ભાનસ પેલો આ છે એટલે ગુરુ
અને બીજો ત્રીજો છે અ છે એટલે લઘુ લઘુ ન સ લ બરોબર ત્રણેય અ છે એટલે ત્રણેય લઘુ સ લ ગ પહેલા બે છે એ અ અ છે એટલે લઘુ અને છેલ્લો આ છે એટલે ગુ પછી લઘુ અને પછી ગુ સમજાઈ ગયું હશે તમે છે પહેલા લખી નાખો પછી આનો ઉપયોગ કેવી રીતના કરો એ એક વખત ક્લિયર કરું થોડું અને ફરી વાર આ સમજાવી દઉં બરોબર લખી નાખો કોષ્ટક તમારે લખાઈ ગયું હશે. હવે તમે જો કે આ ગણ છે આટલું યાદ રાખી લો એટલે તમને ખબર છે એની ઉપરથી આ બને અને એની ઉપરથી આ બને બરોબર. યનો તમને કોઈ પૂછે યનો ગણ કયો બરોબર તો આ આવશે બરોબર. ઈ તમે પંક્તિ આવશે ને છંદ આવશે ત્યારે તમને વધારે સમજાશે. તમારે ખાલી આ કોષ્ટક યાદ રાખી લેવાનું. તો ગણ ય મા તા રા જ ભા ન સ લ ગ યનું શું બન્યું? પેલા ત્રણ ત્રણ લેતા જાવ તો ય મા તા ય અ છે એટલે લઘુ, બે આ છે એટલે ગુરુ ગુરુ, મા તા રા ત્રણેય ગુરુ કારણ કે ત્રણેય આ છે, તા રા જ તો તા રા જ પેલા આ છે એટલે ગુરુ ગુરુ અને આ અ છે એટલે લઘુ, રા જ ભા તો પેલો ને છેલ્લો છે આ છે એટલે પેલો ને છેલ્લો ગુરુ અને વચ્ચે અ છે એટલે લઘુ, જ ભા ન તો આમાં પેલો છેલ્લો અ છે એટલે લઘુ અને વચ્ચેનો આ છે એટલે ગુરુ, ભા ન સ પેલો છેલ્લો છે
પહેલો છે એ આ છે ને છેલ્લા બે છે એ અ છે એટલે લઘુ ત્રણે ત્રણ છે અ છે એટલે લઘુ પહેલા બે છે એ અ છે એટલે લઘુ લઘુ છેલ્લે આ છે એટલે ગુરુ આ લઘુ અને આ ગુરુ બરોબર આ કોષ્ટક યાદ રાખજો બરોબર બંધારણ દાખલા તરીકે શિખરની છે છે તેનું બંધારણ યમનસ ભલગા છે તો ય નું તમને યાદ આવે યમનસ ભલગા ય નું તમને યાદ આવે બરોબર છે તો તમને છે એ પંક્તિ ઈ છંદ કયો છે ખબર પડી જાય ય નું કયું તો લઘુ ગુરુ ગુરુ બરોબર આ કોષ્ટક તમને લખાણું હશે હજી છંદ શીખતા પહેલા છંદ શીખવાનું તો ત્રીજા ઓલામાં આવશે ત્રીજા પાઠમાં પણ હજી છંદ શીખતા પહેલા અમુક નિયમો છે લઘુ અક્ષરો ગુરુ ક્યારે બને લઘુ અક્ષર ગુરુ ક્યારે બને એવું આપણે અત્યારે શીખવાનું છે બરોબર છે તો કોઈ શબ્દમાં વિસર્ગ આપેલો હોય વિસર્ગ એટલે આ નિશાની બરોબર આ બે મીંડા છે કાઉન્સ નહીં આ બે મીંડા છે નિશાની વિસર્ગ નિશાની કહેવાય વિસર્ગ આપેલો હોય તો તેની આગળનો અક્ષર શબ્દ નહીં અક્ષર આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને હું તમને ઉદાહરણ આપી સમજાવું તો વધારે સમજાશે અંતઃકરણ તો વિસર્ગ ક્યાં આવ્યો છે જો વિસર્ગ ક્યાં છે અહીંયા છે બરોબર આ વિસર્ગ થયો વિસર્ગ ક્યાં છે અહીંયા છે આને શું કહેવાય વિસર્ગ કહેવાય હવે શું કીધું છે કોઈ શબ્દમાં વિસર્ગ આપેલો હોય તો વિસર્ગ આપેલો છે તો તેની આગળનો અક્ષર આ વિસર્ગ છે એની આગળનો અક્ષર કયો છે ત ત અ આવ્યો અ શું કહેવાય લઘુ કહેવાય બરોબર પણ અહીંયા વિસર્ગની આગળનો અક્ષર લઘુ છે તો એ શું કરી નાખવાનું ગુરુ કરી નાખવાનું બરોબર તો અહીંયા કેની નિશાની બાકી બધામાં અત્યારે નિશાની નથી કરવી અહીંયા કેની નિશાની આવે ગુરુની નિશાની હું ફરી વાર સમજાવું છું કોઈ શબ્દ એટલે શબ્દ આને કહેવાય બરોબર આને આખાને શબ્દ કહેવાય અ લેખો છે તો એ અક્ષર કહેવાય કે ક એ અક્ષર કહેવાય આખાને શબ્દ કહેવાય પણ એમાંથી એક એક અક્ષર કહેવાય તો કોઈ શબ્દમાં વિસર્ગ આપે આ શબ્દ જ રાખો એમાં અહીંયા વિસર્ગ આપેલો છે વિસર્ગ આપેલો હોય તો તેની આગળનો અક્ષર કયો છે આ ત એની આગળનો અક્ષર છે ત આગળનો અક્ષર છે બરોબર તો લઘુ હોવા છતાં ત લઘુ છે અ છે ને લઘુ છે બરોબર તો પણ શું બને જો ગુરુ બને મેં નીચે નિશાની કરી છે કયું નિશાની થઈ છે ગુરુની નિશાની થઈ છે બરોબર છે સમજાવવાનું હશે એક નજરે જોવો તો અહીંયા દુ શબ્દ આપ્યો છે બરોબર એ લઘુની નિશાની છે એક નજરે જોવો તો પણ આખો શબ્દ છે વિસર્ગ આપેલો છે જો અહીંયા વિસર્ગ છે વિસર્ગ આપેલો છે તો તેની આગળનો અક્ષર લઘુ હોવા છતાં શું બને ગુરુ બને છે બરોબર છે સમજાવ્યું તમને પછી અંતકરણ આવી ગયું દુઃખ આવી ગયું તો આ ઉદાહરણ આટલા બે મને અત્યારે ઉદાહરણ યાદ આવે છે આ બે લખી નાખો નિયમ લખી નાખો હું ફરી વાર પછી પાછો છે આખો નિયમ સમજાવું છું તમને પેલા આ લખી નાખો
ओके तो नियम एवो हेडिंग में आप्युं हतुं लघु अक्षरो गुरु क्यारे बने एनो पहेलो नियम छे कोई शब्द में विसर्ग आपेलो अहींया विसर्ग आपेलो छे बरोबर तो तेनी आगळनो आ आखो शब्द कयो एटले याद राखजो आ विसर्ग एनी आगळनो अक्षर आ शुं छे अ छे एटले लघु आवे बरोबर पण बहेनो शुं गुरु बहेनो लघु अ छे तो शुं बने गुरु बने दुख बरोबर आ विसर्ग छे एने आगळनो हस्व छे तो एते शुं थई जाय छे गुरु थई जाय छे बरोबर हवे एनो बीजो नियम जोईए छे बीजो नियम कोई शब्द मा रेफ रेफ एटले कोई शब्द ऊपर आवी निशानी हुई आ तो काउंट छे एनी ऊपर आवी निशानी हुई ने अर्ध संजोगाकार ने रेफ के रेफ नी निशानी आपेली होय तो तेनी આગળનો અક્ષર લઘુ હોવા છતાં શું બને છે ગુરુ બને શું બને ગુરુ બને કોઈ શબ્દમાં કેની નિશાની આપેલી હોય રેફની નિશાની આપેલી હોય તો તેની આગળનો અક્ષર લઘુ હોય તો પણ શું બને ગુરુ બને બરોબર એનું ઉદાહરણ જોઈએ આપણે દાખલા તરીકે કર્મ આ કેની નિશાની છે રેફની નિશાની છે સેની નિશાની છે રેફની નિશાની છે એની આગળનો અક્ષર કેવો છે એની આગળનો અક્ષર કેવો છે લઘુ છે બરોબર તો એ શું થઈ જાય ગુરુ થઈ જાય અને ઈ રેફ વાળી નિશાની તો જે હોય જ રહે આ લઘુ છે તો લઘુ જ રહે અને કર્મ કર્મ છે તો લઘુ છે તો લઘુ જ રહે કર્મ હોય તો આ શું થઈ જાય ગુરુ થઈ જાય ફરી વાર સમજાવું છું એટલે તમને વધારે સમજાય બરોબર કર્મ એની આ રેફ છે શું રેફની નિશાની હોય તો તેની આગળનો અક્ષર એની આગળનો અક્ષર આ છે બરોબર તો અહીંયા અ છે એટલે લઘુ હોય તો શું થઈ જાય ગુરુ થઈ જાય ફરી વાર બોલું છું કોઈ રેફની નિશાની અહીંયા રેફની નિશાની એટલે એની આગળનો અક્ષર એની આગળનો અક્ષર જોવાનો બરોબર એની આગળનો અક્ષર લઘુ હોય તો શું થઈ જાય ગુરુ થઈ જાય અને ઈ પોતે રેફ વાળો અક્ષર તો જે હોય જ રહે બરોબર આ એની આ રેફ છે તો એની આગળના અક્ષરમાં ફેર પડે ઈ અક્ષર તો જે હોય જ રહે બરોબર એટલે આ ગુરુ થઈ ગયો આ જે છે ઈ જ રહે લઘુ હોય તો લઘુ ને કર્મ હોય તો પાછું ગુરુ થઈ જાય મર્મ મમરા નો કર્માર્થ આ રેફ છે બરોબર એની આગળનો અક્ષર જોવાનો ઈ અક્ષર જે હોય જ રહે આગળનો અક્ષર લઘુ છે તો હું થઈ જાય ગુરુ આ તો લઘુ છે તો લઘુ જ રહે બરોબર પછી ધર્મ આ શું શેની નિશાની છે રેફ ની એની આગળનો અક્ષર જોવો લઘુ છે તો શું થઈ જાય ગુરુ થઈ જાય આ તો લઘુ છે તો લઘુ જ રહે બરોબર લઘુ છે તો લઘુ જ રહે ને ધર્મ કરી નાખો તો પાછું આ ગુરુ થઈ જાય બરોબર અર્થ આ અહીંયા છે ધર્મ છે એટલે આ લઘુ છે અર્થ આ રેફની નિશાની છે આગળનો અક્ષર છે લઘુ છે પણ તો એ શું થઈ જાય રેફની નિશાની આગળનો અક્ષર લઘુ નો શું થઈ જાય ગુરુ અને આ જે હોય છે બરોબર લખી નાખો તો ફરી વાર જોઈ લઈએ છે કોઈ શબ્દમાં રેફની નિશાની હોય કેની નિશાની છે રેફની નિશાની આપેલી હોય તો તેની આગળનો અક્ષર લઘુ હોય આ લઘુ છે તો એ શું થઈ જાય ગુરુ થઈ જાય છે બે નિયમ શીખ્યા હજી આના ત્રણ જ નિયમ છે બરોબર તો એ હવે પછીના લેક્ચરમાં શીખવાડીશ છંદ પાર્ટ ટુ અહીંયા પૂરો થાય છે બરોબર છે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ માટે
तो તમે આનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી નાખજો, ફેરબુક માં લખી નાખજો, ત્રીજો પાર્ટ નો વિડિયો મૂકું એ પહેલા આનું રિવિઝન કરી નાખજો, નહીતર કાંઈ નહીં સમજાય તમને. ઓકે, થેન્ક યુ વેરી મચ.